हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वसुदेव विद्यालय बारावडा पर सोनल आप सबનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગણિત ગમતની અંદર નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પેટર્ન. તો આપણે આજે પેટર્ન થી શરૂઆત કરવાની છે. જો કે આપણને પેટર્ન તો ખબર જ હોય, બધાને આવડતી જ હોય, કારણ કે આપણે નાનપણથી બધું ડ્રોઈંગ કરતા આવ્યા છીએ. તો આપણે આજે એવું જ કંઈક કરવાનું છે. પેજ નંબર 174 ઉપર આપણે કીધું છે પેટર્ન આગળ વધારો. હવે જે પેટર્ન આપી છે એને આપણે આગળ વધારતું જવાનું છે. એક અહીંયા ઉભો ટી પછી આડો, તો એવી રીતના આપણે આ પેટર્ન જે છે એને આ રીતના આગળ વધારીશું. હવે ત્યારબાદ અહીંયા આપણે ફરીવાર પછી રાઉન્ડ પછી આ રીતના પછી રાઉન્ડ આ રીતના આપણે કરતા જવાનું છે. ફરીવાર પેટર્ન જે છે એને આપણે આગળ વધારીશું. પછી અહીંયા જે પેટર્ન આપી હોય એનાથી બીજી પેટર્ન જે હોય એ આપણે આગળ કરતા જવાનું. મારે અહીંયા રાઉન્ડ ઓછા છે, તમારી રીતના તમે એડજસ્ટ કરી લેજો. અહીંયા સૌ પ્રથમ સફરજન આપ્યું છે, તો હવે અહીંયા આપણે શું કરવાનું છે, કેરી ની પેટર્ન કરવાની છે. ત્યારબાદ સફરજન બને ત્યાં સુધી બધી પેટર્ન ત્રણ ત્રણ જે છે એ કરવાની રહેશે. અહીં આપણને ડબલ્યુ આપ્યા છે, એ પણ આપણે ત્રણ ત્રણ કરી શકીએ. હવે આગળ સેમ એ જ રીતના છે પેટર્ન, આપણે પણ કરતા જવું. અહીંયા જે છે પેટર્ન, તો આપણે કેટલાથી શરૂ કરવું, પેલા ચોરસ પછી રાઉન્ડ અને ત્રિકોણ. ત્યારબાદ અહીંયા આપણને ઓ આપ્યું છે ચોરસ, પછી લંબચોરસ અને ફરીવાર ચોરસ. હવે અહીંયા આપણને રાઉન્ડ, ત્યારબાદ એક સરખા ચોરસ કરતા જવાના. પછી અહીંયા આપણને રાઉન્ડ, પછી અહીંયા હાર્ડ અને રાઉન્ડ. ત્યારબાદ આપણને અહીંયા ત્રિકોણ આપ્યા છે, નહીં ચોરસ છે, તો ત્રિકોણ ત્રિકોણ અને ચોરસ. હવે અહીંયા સૌ પ્રથમ આપણે આ રીતના ચોરસ કરવાનું, પછી આ રીતના કરવાનું, પછી ષટકોણ કરવાનું. હવે આ રીતના તમારે પણ વ્યવસ્થિત સમજી વિચારી અને વાલીની મદદથી પેટર્ન જે છે આ બંને પેજ ઉપર આગળ વ્યવસ્થિતપણે વધારતા જવાનું છે, અને ક્યાંય લાઈન બહાર ન જાય અને વ્યવસ્થિત થાય એનું ધ્યાન પણ આપવાનું છે. તો અહીંયા તમારે બંને પેજ ઉપર વ્યવસ્થિત પેટર્ન કરવાની રહેશે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર આગળ પેટર્ન વધારતા શીખીશું. થેન્ક યુ.